આણંદ જિલ્લાના વાસદ બગોદરા હાઈવે પર બોરસદ તાલુકાનું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ગાદીસ્થાન બોચાસણ મંદિર દેવદિવાળી ઉત્સવ સંસ્થાના વડા ધર્મગુરુ પૂજ્ય શ્રી મહંત સ્વામીજીના સાનિધ્યમાં ઉજવાયો. દેવદિવાળી નિમિત્તે ભગવાનને સુંદર કલાત્મક વસ્ત્રો મહામૂલા દાગીના પહેરાવવામાં આવ્યા, તેમજ ભગવાનને વિવિધ વાનગીઓના અન્નકૂટના થાળ ધરાવવામાં આવ્યા હતા. તેમજ પૂજ્ય શ્રી મહંત સ્વામીજીના સાનિધ્યમાં યોજાયેલ સત્સંગ સભામાં યુવા ભક્તોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. દેવદિવાળી પર્વ નિમિત્તે બોચાસણમાં ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. શું નામ છે તમારું? કમલેશભાઈ દરજી. કમલેશભાઈ, આજે બીએફએ સ્વામિનારાયણ સંસ્થા બોચાસણ કાર્તિકી પૂર્ણિમાનો ઉત્સવ, એની ઉજવણી શું કહો છો? આ કાર્તિકી પૂર્ણિમાનો સમય આ બીએફએ સ્વામિનારાયણ સંસ્થાનું ગાદીસ્થાન કહેતા કે બોચાસણ મંદિર, જેની અંદર પ્રગટ ગુરુ હરિના સાનિધ્યની અંદર દર વર્ષે આ કાર્તિકી પૂર્ણિમાનો સમય પ્રગટ ગુરુ હરિના સાનિધ્યમાં હજારો હરિભક્તોના સાનિધ્યમાં ઉજવાય છે, જેની અંદર હરિભક્તો ઠાકોરજીના સુંદર કલાત્મક પોશાકના તેમજ ભવ્ય અન્નકૂટના દર્શનનો લાભ તેઓને પ્રાપ્ત થાય છે. સાથે સાથે પ્રગટ ગુરુ હરિના દર્શન તથા આશીર્વચનનો લાભ પણ તેઓ માણે છે. આજે આપના આ કાર્તિકી પૂર્ણિમા કહેતા કે દીવોની દિવાળી, એના સમયની અંદર પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે હજારો હરિભક્તોને સુંદર તન મન અને ધનથી ખૂબ જ સુખી થાય તેવા રૂડા આશીર્વાદ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પાઠવ્યા છે. શું નામ છે તમારું? જીનલ દિલીપભાઈ પટેલ. પટેલ, આજે બીએપી સ્વામિનારાયણ સંસ્થા બોચાસણ ગાદીસ્થાન ગુરુ કાર્તિકી પૂનમનો ઉત્સવ ઉજવવા શું કહો છો? બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસનું આ સાક્ષાત સ્થાન કાર્તિકી પૂનમની અંદર વર્ષોથી પરંપરા મુજબ શાસ્ત્રીજી મહારાજના વખતથી મહંત સ્વામીના સાનિધ્યની અંદર આ વર્ષે ભવ્ય દેવ દિવાળીનો ઉત્સવ એ ઉજવાયો છે, અને એની અંદર હજારો હરિભક્તોએ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સત્સંગનો લાભ લીધો છે. અને આ દેવ દિવાળીનો પર્વ એટલે દેવોની દિવાળી કહેવાય. આ દિવસે બોચાસણની અંદર એ અક્ષર પુરુષોત્તમ મહારાજને ભવ્ય વાઘા પહેરાવ્યા અને ભવ્ય અન્નકૂટોત્સવ ધરાવવામાં આવ્યો છે. સાથે સાથે આ ઉત્સવની અંદર વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એ હરિભક્તોને ખૂબ જ રૂડા આશીર્વાદ આપ્યા છે. હજારો હરિભક્તોએ એનો લાભ લીધો છે અને નવા વર્ષની અંદર આ આશીર્વાદ આપ્યા કે સર્વે હરિભક્તો તને મને ધને સુખ્યા થાય, સૌને રાજીપો મળી રહે અને વિશ્વની અંદર શાંતિ પ્રસરાય એવા રૂડા આશીર્વાદ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજના દેવ દિવાળીના પવિત્ર દિવસે એ સર્વે હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા છે. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી
અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.